સમજાય છે? આચાર્યનું જેટલું સ્થાન છે એટલું સ્થાન ઉપાધ્યાય. એ વાત જુદી છે. વર્તમાન કાળમાં ઉપાધ્યાય પદવી બહુ ઓછાને અપાય છે. બને ત્યાં સુધી દરેક સમુદાયમાં મિનિમમ એક ઉપાધ્યાય હોય. કોઈ સમુદાયમાં તો ઉપાધ્યાય પણ નહીં હોય એવું બની શકે. એટલે અપેક્ષા એ આચાર્ય કરતા પણ દુર્લભ પદવી કઈ થઈ ગઈ છે? ઉપાધ્યાય. તમને એમ કહું કે આખા મુંબઈમાં 11 આચાર્યને વંદન કરી આવો, એક દિવસમાં મળી જાય કે ના મળી જાય? હે, અહીંથી સીધા જાઓ મુલુંડમાં, ત્યાંથી ઘાટકોપરમાં જાઓ. હા, ઘાટકોપર ઈસ્ટમાંય છે, વેસ્ટમાંય છે. ત્યાંથી વળી આગળ જાઓ, તમને માટુંગામાંય મળે. તમને આગળ જાઓ પ્રોપર બોમ્બેમાં પણ મળે કે ના મળે? હા, તમે સવારથી સાંજ સુધીમાં 11 આચાર્યને વંદન કરી આવો, પણ હું કહું કે 5 ઉપાધ્યાયને વંદન કરી આવો તો ગુજરાત જવું પડે. એક અઠવાડિયું લાગે તમને 5 ઉપાધ્યાયને શોધતા. ઉપાધ્યાયની પદવીની આ કિંમત છે. આવા ઉપાધ્યાય પદને વંદન કરી આપણે પ્રવેશ કરીએ શ્રીપાળ કથામાં. ક્યાં પહોંચ્યા શ્રીપાળભાઈ? હા, ચોર પકડ કે આયા. લાલનજી કો સ્ટોરી મેં બહુ ઇન્ટરેસ્ટ પડતા. દેરાસરમાં બેઠા છે શ્રીપાળ અને એના સસરો મહાકાળ, અને સૈનિક પકડીને લાવ્યો. મહારાજ, હી ઇઝ અ સ્મગલર. જેમ ઓલો સમીર વાનખેડે પકડીને લાવ્યો ક્રુઝ માંથી, આ ડ્રગ્સ મેન. બસ એવી રીતના પકડીને લાવ્યા. અરે પીતો ગયો. અચ્છા, ધાણ ચોરી કરે છે? જે ચોર ને સજા આપો એને આને સજા આપી દો. શ્રીપાળ કે છે, દેરાસરમાં બેઠા છીએ, અહીંયા આવા હિંસક વચન ના બોલાય. તમારી પોસ્ટ ઉપર બરાબર છે, પણ તમે જ્યાં બેસો રાજસભામાં જઈને બોલો બરાબર છે, દેરાસરમાં નહીં બોલવાનું. મિચ્છામી દુકરો બેવ બહાર આવે. શ્રીપાળ ચાલી ગયો, પોતાના રાજમહેલ તરફ જઈ રહ્યા છે. એટલે રસ્તામાં શ્રીપાળે કીધું, મહારાજ આ તમારી કેવી રાજનીતિ છે? વોટ ઇઝ ધીસ પોલિટિક્સ? આવું ગંદું ડર્ટી કેમ? શું થયું? અમારે ત્યાં તો અમે ચોર પકડાયો હોય તો પેલા એને જોઈએ, એના સંજોગોને જોઈએ, પછી અમે નક્કી કરીએ. સીધે સીધી આમ ફાંસી ના આપી દે ભાઈ, પનિશમેન્ટ ના અપાય. આ વાત તમારી બરાબર છે. બોલાવો, ચોર કો પકડ કે લાવો. હુકમ થઈ ગયો અને 4 સૈનિક પકડીને લાવ્યા. અને જોતા શ્રીપાળ તો જોતો જ રહ્યો. ચોર કોણ હતો? ધવલ શેઠ. આજ નબીરો પકડાય, બીજો તો કોણ આવવાનો હોય? જ્યાં જોયો શ્રીપાળ કે ઓ, તમે અહીંયા સખડા નથી રહ્યા એમ ને? એટલે મારે આખી જિંદગી આ જ કામ કરવાનું છે, તમારે પકડાય રાખવાનું, મારે તમને છોડાવે રાખવાનું. શ્રીપાળે કીધું, રાજાને, મહારાજ આ તો મારા પિતા તુલ્ય છે. જો આ શ્રીપાળની ખાનદાની, આ મારા પિતા તુલ્ય છે. મને છે અહીં સુધી લાવનાર એ જ છે, ભરૂચથી બબ્બરકોટ ને બબ્બરકોટથી આ રત્નદ્વીપ સુધી લાવનારા ભાગશાળી છે. મારું માનો તો તમે ને છોડી દો. સારું, તમે જમાય છો એટલે મારે તમારું માનવું પડે. અને શ્રીપાળના કેવાથી ધવલ છોડી. ઘણી વાર એમ કહેવાનું મન થાય, સજ્જન માણસની વધારે પડતી દયા દુર્જનને સજ્જન બનાવે કે વધુ પડતો દુર્જન બનાવે? અને છતાં સજ્જનની વિશેષતા એ હોય કે સજ્જન ક્યારેય પોતાની સજ્જનતા